નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી જાધવ રાકેશ યુટ્યુબ ચેનલ પર આજે વીસ ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનું આઇકન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ વીસ ઓગસ્ટ બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ કયા રાજ્યએ વિલેજ વોલન્ટિયર સિસ્ટમ લોન્ચ કરી તો આ પ્રકારની સિસ્ટમ લોન્ચ કરી છે આંધ્રપ્રદેશ રાજ્યએ આંધ્રપ્રદેશ રાજધાની હૈદરાબાદ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન વિધાનસભાની બેઠકો એકસો પંચોતેર લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો અને સ્થાપના વર્ષ છે નવેમ્બર પ્રશ્ન બે હાલમાં જ કયા રાજ્યની સરકારે લેમરૂ વન ક્ષેત્રને એલિફન્ટ રિઝર્વ જાહેર કર્યું તો તે છે છત્તીસગઢ રાજ્ય સરકાર છત્તીસગઢ રાજધાની રાયપુર મુખ્યમંત્રી ભૂપેશ બધેલ રાજ્યપાલ અનુસુયા ઉડકે વિધાનસભાની બેઠકો નેવું લોકસભાની બેઠકો અગિયાર રાજ્યસભાની બેઠકો સ્થાપના વર્ષ છે એક નવેમ્બર બે હજાર પ્રશ્ન ત્રણ રાષ્ટ્રીય જૈવ ઇંધણ નીતિને લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય ક્યુ બન્યું તો તે રાજ્ય છે રાજસ્થાન કે જે પ્રથમ બન્યું છે રાજસ્થાન રાજધાની જયપુર મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્યપાલ કલ્યાણસિંહ વિધાનસભાની બેઠકો બસો લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન ચાર હાલમાં જ ક્યા દેશના પ્રસિદ્ધ લેખક રિજિયા રહેમાનનું અવસાન થયું તો તેઓ પ્રસિદ્ધ લેખક હતા બાંગ્લાદેશના બાંગ્લાદેશ પાટનગર ઢાકા રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ પ્રધાનમંત્રી શેખ હસીના અને ચલણ છે બાંગ્લાદેશી ટકા પ્રશ્ન પાંચ હાલમાં જ વિવિધ રાજ્યો વચ્ચેના વિવાદો ઉકેલવા માટે અને તેની તપાસ કરવા માટે આંતર રાજ્ય પરિષદનું પુનર્ગઠન કરવામાં આવ્યું તેના અધ્યક્ષ કોણ છે તો તેના અધ્યક્ષ છે નરેન્દ્ર મોદી આ પરિષદમાં કુલ છ કેન્દ્રીય મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા છે તેમાં અમિત શાહ રાજનાથસિંહ થાવરચંદ ગહલોત નરેન્દ્રસિંહ તોમર નિર્મલા સીતારમણ અને હરદીપસિંહ પુરી પ્રશ્ન છ હાલમાં જ કયા સ્થળે આદિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું તો તે કરવામાં આવ્યું છે લેહ લદ્દાખમાં લેહ લદ્દાખમાં આદિવાસી મહોત્સવ આદિ મહોત્સવ સત્તર થી પચીસ ઓગસ્ટ સુધી ચાલશે વિષય છે અ સેલિબ્રેશન ઓફ ધ સ્પિરિટ ઓફ ટ્રાઇબલ ક્રાફ્ટ કલ્ચર એન્ડ કોમર્સ પ્રશ્ન સાત હાલમાં જ વિશ્વનું સૌથી ઊંચું કાજિન સરોવર કયા દેશમાં શોધવામાં આવ્યું તો તે શોધવામાં આવ્યું છે નેપાળ દેશનું નેપાળ પાટનગર કાઠમાન્ડુ રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી પ્રધાનમંત્રી કડક પ્રસાદ ઓલી અને ચલણ ચૈન નેપાલી રૂપી પ્રશ્ન આઠ હાલમાં જ કયા રાજ્યના તલ્લોહપુઆન અને મિજોપુઆન ચેનને જીઆઈ ટેગ મળ્યું ગ્લોબલ ઇન્ડેક્સ તો તે છે મિઝોરમ રાજ્યના મિઝોરમ રાજધાની અઇજલ મુખ્યમંત્રી જોરમ થંગા રાજ્યપાલ જગદીશ મુખી વિધાનસભાની બેઠકો ચાલીસ લોકસભાની બેઠક એક સંયુક્ત રાષ્ટ્ર કોષમાં કેટલા મિલિયન અમેરિકી ડોલરનું યોગદાન આપ્યું તો તે આપ્યું છે એક મિલિયન ડોલર ભારતે સંયુક્ત રાષ્ટ્રના વિશેષ પ્રયોજન ટ્રસ્ટ ફંડમાં આ યોગદાન આપ્યું છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન દસ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કયા દેશની પાંચ દિવસીય મુલાકાતે ગયા છે તો તેઓ ગયા છે લિથુઆનિયા લાતિવિયા અને એસ્ટોનિયા ત્રણેય દેશોની મુલાકાતે ગયા છે લિથુઆનિયા પાટનગર વિલનિયસ રાષ્ટ્રપતિ ગિટાન્સ નૌસાદે પ્રધાનમંત્રી સોલિયસ સ્કિન્સ અને ચરણ છે યુરો લાતિવિયા પાટનગર રીગા રાષ્ટ્રપતિ એગલસ લેવિટ પ્રધાનમંત્રી અને ચલણ છે યુરો એસ્ટોનિયા પાટનગર તાલીમ રાષ્ટ્રપતિ અને ચલણ છે યુરો પ્રશ્ન અગિયાર હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્યાં મિશનની જાહેરાત કરી તો તેને કરી છે જળજીવન મિશનની જાહેરાત ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન બાર હાલમાં જ પદ્મ પુરસ્કાર વિજેતા દામોદર ગણેશ બાપટનું અવસાન થયું તે કયા ક્ષેત્ર સાથે સંબંધિત હતા તો તેઓ હતા સામાજિક કાર્યકર્તા તેઓ છત્તીસગઢમાં આદિવાસી વિસ્તારોમાં સામાજિક કાર્ય કરવા માટે જાણીતા હતા છત્તીસગઢ રાજધાની રાયપુર મુખ્યમંત્રી ભૂપેશ બધેલ રાજ્યપાલ અનુસૂયા ઉડગે વિધાનસભાની બેઠકો નેવું લોકસભાની બેઠકો અગિયાર રાજ્યસભાની બેઠકો પાંચ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર બે હજાર પ્રશ્ન તેર હાલમાં જ ભારતની મહિલા દોડવીર દૂતી ચંદે પાંચમી ઇન્ડિયન ગ્રાન્ડ પ્રિક્સમાં સો મીટર સ્પર્ધામાં કયો ચંદ્રક જીત્યો તો તેણે જીત્યો છે સુવર્ણ ચંદ્રક તેમણે સો મીટર દોડ પૂરી કરવા માટે અગિયાર પોઈન્ટ બેતાલીસ સેકન્ડનો સમય લીધો હતો અને તેમાં તેને ગોલ્ડ મેડલ મળ્યો છે પ્રશ્ન ચૌદ હાલમાં જ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કઈ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા તો તેઓ બન્યા છે સોપીના શોપી એક ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ છે જેના બ્રાન્ડ એમ્બેસેડર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો બન્યા છે પ્રશ્ન પંદર હાલમાં જ કયા દેશે ટી ટ્વેન્ટી ફિઝિકલ ડિસેબિલિટી વર્લ્ડ ક્રિકેટ સિરીઝ 2019 ઓગણીસ જીતી તો દેશ તે દેશ છે ભારત ભારતે ઇંગ્લેન્ડને છત્રીસ રનથી હરાવીને આ ખિતાબ જીત્યો છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયા ઇંગ્લેન્ડ પાટનગર લંડન પ્રધાનમંત્રી બોરિસ જોન્સન અને ચરણ છે પાઉન્ડ સ્ટર્લિંગ થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તમે ચરણને સબક્રાઇબ જોડતી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો અને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ